દીકરીઓની કાળજી અને સુરક્ષા માટે વિશેષ લાડકી કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને શરૂ કરાયો જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરકુડે પરિવર્તન એ દૂરથી નહીં પરંતુ પોતાનાથી જ શરૂ થાય છે તો તે વધુ અસરકારક નીવડતું હોય છે દેશને સક્ષમ બનાવવા આજના બાળકને સારા સંસ્કારોની સાથે સામાજિક જવાબદારીઓ પણ સમજાવી અત્યંત આવશ્યક શૈશવ દ્વારા દીકરીઓની કાળજી અને સુરક્ષા માટે વિશેષ લાડકી કાર્યક્રમનો પ્રારંભ બાળકોના અધિકાર અને વિકાસ માટે અઢી દાયકા ઉપરાંતથી કાર્યરત શૈશવ સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ ચૌદમી નવેમ્બર રાષ્ટ્રીય બાળ દિવસ તથા તારીખ વીસમી નવેમ્બર નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાળ દિવસ તથા ભાવનગરની કેળવણી કાર ત્રિપુટી શ્રી નાનાભાઈ ભટ્ટ શ્રી ગીજુભાઈ અને શ્રી હરિભાઈ ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે બાળ અધિકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે બાળ અધિકાર સપ્તાહની વિશિષ્ટ ઉજવણી ભાવનગર કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષપદે જાણીતા વક્તા અને કર્મશીલ શ્રી નેહલબેન ગઢવીના મુખ્ય મહેમાન પદે આજરોજ યોજાઈ શૈશવ સંસ્થા દ્વારા દીકરીઓની વિશેષ કાળજી શિક્ષણ આરોગ્ય અને સુરક્ષાને લઈને નવતર લાડકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો સાથે સાથ કાર્યરત ચાઇલ્ડ હેલ્પલાઇન એક હજાર અઠ્ઠાણુંની સેવાના દસ વર્ષ પૂરા થતાં બાળકોના સંગઠન બાળસેનાના અઢાર વર્ષ પૂર્ણ થતા કામગીરીનો અહેવાલ સંસ્થાના કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો હતો આ ઉપરાંત ભાવનગર શહેર તથા જિલ્લાના અન્ય શહેરોમાં બાળ સુરક્ષા યાત્રા શેરી નાટક પ્રદર્શન સાથે ટીમને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે બાળકો માટે બાળકોના અધિકારો બાબતે છેલ્લા અઠયાવીસ વર્ષથી કામ કરતી આ સંસ્થાનો આભાર માનીએ એટલો ઓછો છે સરકારી વિભાગો બાળકો પ્રત્યે કામ કરતા હોય છે પરંતુ આવી સંસ્થાઓ છે જે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે કે જેઓ ફક્ત બાળકો માટે કાર્યરત છે તેમણે કહ્યું કે દીકરો હોય કે દીકરી તેનો ઉછેર કરવો એ અગત્યનું પરિબળ છે તેમ કોઈ પણ છોડ છોડનો ઉછેર માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે તેવી જ રીતે બાળકનો ઉછેર કરવા પરિવારની હૂફની જરૂર પડે છે લોકો સમાજ સુધારવાના બદલે બાળકોને સુધારશે તો સમાજ આપોઆપ સુધરી જશે તેમણે કહ્યું કે લોકોને ભગતસિંહ જોઈએ છે પરંતુ બીજાના ઘરમાં કારણ કે લોકો પોતાનું બલિદાન સહન નથી કરતા આવી માનસિકતાના બદલે પોતાના બાળકને ભગતસિંહ જેવા બનાવવાની તત્પરતા પરિવારમાં હોય તો સમાજ પણ સારો બનશે અને સમાજમાં આપોઆપ પરિવર્તન જોવા મળશે પરિવર્તન એ દૂરથી નહીં પરંતુ પોતાનાથી શરૂ થાય તો તે વધુ અસરકારક નિવડતું હોય છે વધુમાં ઉમેર્યું હતું કે બાળ અધિકારના નિયમો અંગે છેવાડાના સુધી તેની માહિતી પહોંચાડવી મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી બાળક એ આવતીકાલનું નાગરિક બનવાનું છે દેશને સક્ષમ બનાવવા આજના બાળકને સારા સંસ્કારોની સાથે સામાજિક જવાબદારીઓ પણ સમજાવી અત્યંત આવશ્યક છે દીકરો દીકરી એક સમાન આ સૂત્રને સમજાવતા કલેક્ટરશ્રીએ કહ્યું કે દીકરો અને દીકરી એક સમાન ત્યારે જ બને જ્યારે પોતાના મગજમાં આ વાત ગાંઠ બાંધી લો ભ્રૂણ હત્યા કરવાના બદલે દીકરો હોય કે દીકરી તેને સમાન હક આપી તેમને પોતાની જાતને સક્ષમ બનાવે તે માટેના સઘન પ્રયત્નો કરી પોતાની અને લોકોની માનસિકતા બદલાવવા બદલવા બનતા તમામ પ્રયત્નો કરી સમાજને આગળ વધારી શકાશે આજકાલ ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજી એક વિકાસની હરણફાળ ભરી છે ત્યારે તેનો ઉપયોગ આપણે સકારાત્મક કે નકારાત્મક રીતે કરવો એ આપણા પર નિર્ભર છે આ પ્રસંગે જાણીતા વક્તા શ્રી નેહલબેન ગઢવી પૂર્વ સાંસદ રાજેન્દ્રભાઈ રાણા જજ શ્રી પીપી શાહ જિલ્લા કલ્યાણ અધિકારી સહિતના અધિકારીઓ તથા ભાવનગર પ્રબુદ્ધ નાગરિક ઉપરાંત બાલસેનાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા